ભુજમાં પરશુરામ જયંતીની ભારે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના ઉપક્રમે જન્મજયંતી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। કચ્છભરમાં સર્વપ્રથમ વખત સમાજની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સોમવારે સવારે ભુજ શહેરમાં નીકળેલી વિશાળ સંગીતમય શોભાયાત્રામાં 4000થી વધુ લોકો જોડાયા હતા। નાસિક ઢોલ, વિવિધ રાસ મંડળીઓ ઉપરાંત કલાત્મક ઝાંખીઓએ ભારે આકર્ષણ જમાવ્યું હતું। શહેરના મુખ્ય માર્ગો પર નીકળેલી શોભાયાત્રા નગરજનોના આકર્ષણનું કેન્દ્ર બની હતી। શોભાયાત્રા ઉપરાંત સન્માન સમારોહ અને મહાપ્રસાદના કાર્યક્રમો યોજાયા હતા। પરશુરામ ભગવાનની જન્મજયંતીની ઉજવણીમાં બ્રહ્મ સમાજના સભ્યો ઉપરાંત જનોઈ બંધુઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા। બ્રહ્મ સમાજના આગેવાનોએ સમસ્ત કચ્છીજનોને પરશુરામ જયંતીની શુભકામનાઓ પાઠવી હતી। ભુજના આશાપુરા મંદિર ખાતે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે। તારીખ 21 એપ્રિલથી 23 એપ્રિલ સુધી યોજાનારા 3 દિવસીય મહોત્સવની તૈયારીઓ પૂર્ણતાના આરે પહોંચી છે। મંદિરમાં બિરાજતા 5 દેવોના નૂતન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। બટુક ભૈરવ, ગણપતિ, ક્ષેત્રપાળ અને ખેતરપાળ દાદાના નૂતન મંદિરમાં મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે આયોજિત મહાયજ્ઞમાં વિવિધ સમાજના દંપતીઓ આહુતિ આપશે। મંદિર પરિસરમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। પૂજારી જનાર્દન દવીના માર્ગદર્શન હેઠળમાં આશાપુરાના ભાવિક ભક્તો આયોજન માટે જહેમત ઉઠાવી રહ્યા છે। ભુજ આશાપુરા મંદિરની અંદર એક સુવર્ણ અવસર જે અત્યારે આવી રહ્યો છે કે જેનું આયોજન 21, 22, 23 એપ્રિલના પંચદેવ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મહાયજ્ઞ જે અત્યારે મંદિરનું મુખ્ય મંદિરની સન્મુખ જે દેરીઓ છે જેની અંદર બટુક ભૈરવ, ગણપતિ, કાળ ભૈરવ, ક્ષેત્રપાળ અને ખેતરપાળ એને એક નૂતન સુંદર ભવ્ય મંદિરની અંદર પુનઃ પ્રતિષ્ઠા કરવાનો કાર્યક્રમ એક મહાયજ્ઞ તારીખ 21 થી 23 તારીખ સુધી અત્યારે આપણે એનું કાર્ય બધું અત્યારે પૂરજોશમાં ચાલુ છે। ભુજના સ્વામિનારાયણ મંદિરના ઉપક્રમે યોજાયેલ મેગા મેડિકલ કેમ્પમાં કચ્છભરમાંથી દર્દીઓ ઉમટ્યા હતા। મંદિરના 192મા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે માનવ સેવાનો મહાયજ્ઞ યોજાયો હતો। 18 જેટલા નિષ્ણાંત તબીબોની ટીમે દર્દીઓની સારવાર કરી હતી। આ મેગા મેડિકલ કેમ્પનો 6000થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો, જેમાંથી 3000 જેટલા દર્દીઓને વધુ સારવાર કે સર્જરી માટે તારવવામાં આવ્યા છે। મંદિરના સંતોએ મેડિકલ કેમ્પમાં સ્વયંસેવક તરીકે ખડે પગે સેવાઓ બજાવી હતી। મહોત્સવ પ્રસંગે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં 143 સીસી રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું। એક નજર ન્યૂઝ અપડેટ્સ પર। તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી સમાચાર। વધુ સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્કાર।